કોઈ વ્યક્તિ જો ન્યાય માટે અવાજ ઉઠાવશે ને તો એને ચોક્કસથી આંગળી ચીંધવામાં આવશે, એ પ્રશ્ન પૂછવામાં આવશે કે તમને કોણે સત્તા આપી. દેશ હિત અને રાષ્ટ્ર હિત માટે જો કોઈ વ્યક્તિ આગળ આવશે તો એના ઉપર હજારો ખોટા કેસો દાખલ કરવામાં આવશે. બીએનએસ અને બીએનએસએસ લગાડવામાં આવ્યા કે ભારતમાં ભારત નિર્મિત કાયદાઓ, પણ એનાથી કોઈ પરિસ્થિતિ બદલી તો કે ના. ડિજિટલ ઇન્ડિયાના નામે 5 સેકન્ડની અંદર પેમેન્ટ તો થઈ જશે, પરંતુ સાયબર ફ્રોડના નામે એમના અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે અને રિલીઝ કરવામાં 2-2, 3-3 વર્ષો જતા રહેશે. અને રાજ્યમાં જ્યારે ડમી ટોલ નાકા, ડમી પોલીસ, ડમી વકીલ, ડમી ન્યાયાલય અને ડમી જજ પકડાય ને, ત્યારે હકીકતમાં મને એક વિચાર આવે કે આ દેશની અંદર હકીકતમાં ડમી શું છે. ન્યાય વ્યવસ્થાની અંદર જે લોઅર કોર્ટ છે, નીચલી અદાલતો, એમાં 7 કરોડમાંથી 4.5 કરોડથી વધારે કેસો પેન્ડિંગ છે. જે મામલતદાર, કલેક્ટર, નાયબ કલેક્ટર, જે મહેસૂલ વિભાગના કેસો, જેને રેવન્યુ કેસો આપણે જનરલ ભાષામાં કહીએ, એમાં 5 કરોડથી વધારે કેસો પેન્ડિંગ છે. એટલે ટોટલ 10 કરોડ જો કેસો ગણીએ તો અંદાજિત 50 કરોડ લોકો એ ન્યાયની આશા લઈને બેઠા છે કે અમને આજે ન્યાય મળશે, અમને કાલે ન્યાય મળશે. હાલ પણ એમને ન્યાય મળ્યો નથી. પોતાની કબજાની કોઈ જમીન હોય, કોઈ મકાન હોય, એમાં કોઈ અન્ય વ્યક્તિ કબજો લઈને બેસી જાય ને તો એનો કબજો ખાલી કરવા માટે 2-3 પેઢીઓ લાગી જાય છે. 2-3 જનરેશન કેસ લડે ને ત્યારે એમને ન્યાય મળવો હોય તો મળે, અને ના મળવો હોય તો હજુ કેસ પેન્ડિંગ જ છે. અને એવા હજારો લાખો કેસો અમે અમારા નજરે જોયા છે. અત્યારે ક્યારે અને કેટલો ઝડપી ન્યાય મળશે ને એ બાબતે કોઈ પ્રોવિઝન હોય કે ના હોય, પરંતુ આરોપીનું હિત જળવાય ને એ પ્રકારના હજારો કાયદાઓ તમને જોવા મળશે. આરોપીઓનું મુખ્ય હિત એમાં હોય છે કે કેસ લાંબો ચાલે, કેસમાં ચુકાદો ના આવે, તારીખ ઉપર તારીખ પડે, અને એ પ્રકારે જ આપણી ન્યાય પ્રણાલી અને અર્થવ્યવસ્થા એ ચાલે છે કે જસ્ટિસમાં ડીલે થાય. કોઈ પણ આરોપી, એ મર્ડર અથવા હાફ મર્ડરનો પણ આરોપી હશે ને તો એને પણ જામીન મળી જશે, એ છૂટી જશે, એ ફ્રી થઈ જશે, અને ફરિયાદી છે ને એ તારીખ ઉપર કોર્ટના ધક્કા ખાતો હશે. એ પ્રકારે આપણી ન્યાય વ્યવસ્થા એ બની છે. કોઈ વ્યક્તિ જો ન્યાય માટે અવાજ ઉઠાવશે ને તો એને ચોક્કસથી આંગળી ચીંધવામાં આવશે, એ પ્રશ્ન પૂછવામાં આવશે કે તમને કોણે સત્તા આપી. પરંતુ જો કોઈ બેઈમાન, એ ભ્રષ્ટાચારી અને બેઈમાની કરતો હશે ને, આ દેશને લૂંટતો હશે ને, તો એ બધું ટેક ઇટ ફોર અ ગ્રાન્ટેડ, એ તમામ વસ્તુઓ ચલાવી લેવામાં આવશે. દેશ હિત અને રાષ્ટ્ર હિત માટે જો કોઈ વ્યક્તિ આગળ આવશે તો એના ઉપર હજારો ખોટા કેસો દાખલ કરવામાં આવશે, પરંતુ જે હજારો લોકો, કરોડો લોકોના સાચા કેસો છે ને, એમાં ન્યાય મળતા વર્ષો વીતી જશે. ડિજિટલ ઇન્ડિયાના નામે 5 સેકન્ડની અંદર પેમેન્ટ તો થઈ જશે, પરંતુ સાયબર ફ્રોડના નામે એમના અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે અને રિલીઝ કરવામાં 2-3 વર્ષો જતા રહેશે. પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે 2-3 મહિના એ વ્યક્તિને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવામાં આવશે, અને ભ્રષ્ટાચારની કોઈ રકમ હશે ને એ તો 5 મિનિટમાં જ લઈ લેવામાં આવશે. એટલે પોલીસ સ્ટેશન છે એ ભ્રષ્ટાચારનો અડ્ડો, એસડીએમ અને કલેક્ટર કચેરીઓ જેટલી પણ છે એ બેઈમાનીનો અડ્ડો, ન્યાય પ્રણાલી છે એ દલાલીનો અડ્ડો બની ચૂક્યો છે. જ્યાં કોઈ વ્યક્તિને ન્યાય મળે કે ના મળે, પરંતુ રોજબરોજના ધક્કાઓ ચોક્કસથી મળે છે. અને સિસ્ટમ છે એ કાયદાઓ બદલાવાના નામે લોકો સાથે મેનિપ્યુલેશન કરે છે. આઈપીસી, સીઆરપીસી એ બધી બદલાવી બીએનએસ અને બીએનએસએસ લગાડવામાં આવ્યા કે ભારતમાં ભારત નિર્મિત કાયદાઓ, પણ એનાથી કોઈ પરિસ્થિતિ બદલી તો કે ના. અગેન એ મેનિપ્યુલેશન છે. જે પાછળની કલમો હતી એને આગળ લઈ લેવામાં આવી, આગળની કલમો છે એને પાછળ લઈ લેવામાં આવી, પરંતુ સિસ્ટમમાં સુધારો શું તો કે 1% પણ નહીં. બંધારણનું પ્રિમ્બલ છે ને એ હરેક વ્યક્તિને જસ્ટિસ આપે છે કે હરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે, પરંતુ એ કોઈ પણ જગ્યાએ મળતો નથી. એ પોલીસ સ્ટેશન હોય, અદાલત હોય, આરટીઓ કચેરીઓ હોય કે સરકારી કોઈ પણ એજન્સીઓ હોય, ત્યાં ન્યાય નહીં પરંતુ આધેડ વસૂલાત થાય છે. ગરીબ વ્યક્તિઓનું શોષણ થાય છે, ગરીબ વ્યક્તિઓનો સમય બરબાદ થાય છે. તો આ દિવાળી નિમિત્તે આપ સૌને હું તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ કે આપ સૌને આવનારા વર્ષોમાં આ જે ખોખલી અને ડમી સિસ્ટમ છે એ યા તો સહન કરવાની શક્તિ આપે, યા તો પછી આ જે ડમી સિસ્ટમ છે એની સામે લડવા માટે દીવાની જ્યોત રૂપી આપ સૌનામાં સાહસ પ્રગટાવે એવી પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના
આ સાથે આપ સૌને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.